हेलो स्टूडेंट्स, हवे 506 पेपर नो यूनिट 2 पर आपणे જઈએ। यूनिट 2 એ બે ભાગમાં વહેંચાયેલું છે, यूनिट 2 ए અને यूनिट 2 बी। यूनिट 2 ए છે માઇક્રોવેવ સ્પેક્ટ્રોસ્કોપી અથવા તો રોટેશનલ સ્પેક્ટ્રોસ્કોપી, અને यूनिट 2 बी છે એ ESR છે, બરોબર। હવે यूनिट 2 અને 2 बी બંને મળીને 18 માર્ક નું વેઇટેજ ધરાવે છે, એટલે आ बने यूनिट ना 18 मार्क्स है। पण 2 ए यूनिट એટલે કે આપણે અત્યારે જે જોવા જઈ રહ્યા છે એ યુનિટ માં થી થોડા વધારે ક્વેશ્ચન આવશે, કેમ કે આ યુનિટ થોડું મોટું છે અને ESR જે છે થોડું નાનું છે, એટલે આમાંથી આનું વેઇટેજ થોડું વધારે હશે 18 માંથી, બરોબર। તો આગળ વધીએ આપણા આ યુનિટ તરફ, સ્ટેપ બાય સ્ટેપ આપણે બધું એક પછી એક ટોપિક્સ કવર કરશું। તો લેટ્સ सी। तो सब प्रथम सवाल छे माइक्रोवेव अथवा तो भ्रमणीय वर्णपट एटले शू, माइक्रोवेव स्पेक्ट्रोस्कोपी अथवा तो रोटेशनल भ्रमणीय वर्णपट एटले शू, आ इंट्रोडक्टरी सवाल छे, बराबर। आमाथी एक मार्क नो सवाल पण पूछाई शके, आखो सवाल पूछावानी संभावना ओछी छे, पण आ इंट्रोडक्टरी छे, એટલે આ જો તમને સિદ્ધાંત સમજાશે તો ખબર પડશે કે આગળ શું છે, બરોબર। વર્ણપટ, આ વર્ણપટમાં આપણે શેના વિશે વાત કરવા જઈ રહ્યા છે, ઓકે। તો આ જ વસ્તુ જો તમને ક્લિયર નહીં થાય તો આગળનો આખો યુનિટ સમજાશે નહીં, એટલે આ સવાલ ખૂબ જ મહત્વનો છે, એટલે એના પર આપણે થોડું વધારે ધ્યાન આપવું પડશે। તો સૌપ્રથમ શું છે કે વિકિરણ એ વીજ ચુંબકીય તરંગોનું બનેલું હોય છે, વીજ ચુંબકીય તરંગો, બરોબર, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, કે વિકિરણ જે છે એ શેનું બનેલું છે, વીજ ચુંબકીય તરંગોનું બનેલું છે। અને વીજ ચુંબકીય તરંગવાદના પ્રમાણે વિકિરણને વીજ ઘટક અને ચુંબકીય ઘટક, એટલે આપણને ખબર છે કે વીજ ચુંબકીય તરંગોમાં શું આવેલું હોય છે, તો તેમાં વીજ ઘટક આવેલો હોય છે અને ચુંબકીય ઘટક આવે છે, અને તે બંને એકબીજાને કાટખૂણે હોય છે। તો એની એક ફિગર છે, એના પરથી આપણે સમજીએ કે આ રીતે વીજ ચુંબકીય તરંગ હોય છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, એટલે વેવ છે એટલે ઓબ્વિયસલી એ વેવના ફોર્મમાં હોવાની છે, બરોબર। તો આ જે વેવ આપણને મળી, બરોબર, એ વેવ ઇલેક્ટ્રોમેગ્નેટિક છે, એટલે કે તેમાં એક ઘટક હશે તે ઇલેક્ટ્રિક ફિલ્ડ માટેનો હશે, અને જે બીજો ઘટક છે એ શેનો છે, મેગ્નેટિક ફિલ્ડ માટેનો છે। અને એ બંને કેવી રીતે ગોઠવાયેલા છે એકબીજા સાથે, એકબીજા સાથે કાટખૂણે જોડાયેલા છે, પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર છે, બરોબર, એટલે કે બંને એકબીજાથી 90 ડિગ્રીના અંશે ગોઠવાયેલા છે વેવ્સ, બંને વેવ્સ આ તરફ એની ડાયરેક્શન છે, બરોબર। હવે તેમાં શું આવેલું છે, વીજ ઘટક આવેલા છે અને ચુંબકીય ઘટક આવેલા હોય છે। તો આ થયું આપણું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, બરોબર। આગળ આપણે જોઈએ શું લખ્યું છે, વિકિરણના આ બંને ઘટકો એકબીજાને કાટખૂણે હોય છે, જો પદાર્થના અણુઓ વિકિરણના વીજ ઘટક સાથે અંતર પ્રક્રિયા કરે, એટલે કે પદાર્થના અણુઓ વિકિરણના ઘટકને ખલેલ પહોંચાડે, તો તેના પ્રત્યાઘાત રૂપે વિકિરણો અણુની દ્વિધ્રુવીય ચાક માત્રા બદલે છે, પરિણામે માઇક્રોવેવ અથવા ભ્રમણીય વર્ણપટ મળે છે, એટલે કે અણુનું ભ્રમણ થાય છે, તેથી ભ્રમણીય વર્ણપટ મળે છે। હવે આ જે લેંગ્વેજ છે એ થોડી તમને અઘરી લાગશે, પણ હું જ્યારે તમને સમજાવીશ કે શું એકચ્યુઅલમાં થાય છે, બરોબર, એટલે તમને સમજાઈ જશે। હવે આપણે જોયું એ રીતે કે આ જે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે, હવે આપણે એ પહેલાં એક વસ્તુ સમજવી પડશે કે ડાયપોલ મોમેન્ટ એટલે શું, બરોબર, ડાયપોલ મોમેન્ટ એટલે શું। હવે માનો કે કોઈ એક અણુ છે, પદાર્થ છે, જેમાં બે એલિમેન્ટ આવેલા છે, બરોબર, એક
પોઝિટિવ અને એક નેગેટિવ, એટલે કે માનો કે HCl છે, ધારો કે H અને Cl છે. હવે બંનેમાંથી જો કોઈ પણ એક વધારે વિદ્યુત ઋણ હોય, હવે HCl ના કેસમાં Cl જે છે એની વિદ્યુત ઋણતા વધારે છે, બરોબર, અને જે હાઇડ્રોજન છે તેની વિદ્યુત ઋણતા કેવી છે, ઓછી છે. તો હવે જ્યારે એકની વિદ્યુત ઋણતા વધારે હોય અને બીજાની વિદ્યુત ઋણતા ઓછી હોય ત્યારે શું થાય છે કે એક પર પાર્શિયલી નેગેટિવ ચાર્જ આવે છે કે જેના પર વિદ્યુત ઋણતા વધારે છે અને જેની વિદ્યુત ઋણતા ઓછી છે તેના પર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ આવે છે. તો એનાથી શું થશે કે એક ફિલ્ડ ઉત્પન્ન થશે, વિદ્યુત ફિલ્ડ, અને તેનાથી આપણને મળશે ચુંબકીય ચાક માત્રા, બરોબર, તેનાથી આપણને ચુંબકીય ચાક માત્રા મળશે અને તેની ડાયરેક્શન કઈ તરફ હશે, પોઝિટિવ ટુ નેગેટિવ, પોઝિટિવ થી નેગેટિવ તરફ, એને આ રીતે દર્શાવાય છે કારણ કે તે એક વેક્ટર ક્વોન્ટિટી છે. જે ડાયપોલ મોમેન્ટ છે એ કેવી છે, સદિશ રાશિ છે કે તે દિશા ઉપર પણ આધાર રાખે છે. તેનું મૂલ્ય કેવું થશે, મ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ આર. ક્યુ શું છે, ક્યુ જે છે એ ચાર્જ છે, કોઈ પણ આ બંને પર પાર્શિયલી જે પોઝિટિવ કે નેગેટિવ ચાર્જ જે છે એ ક્યુ છે, અને આર શું છે, આર બંને વચ્ચેનું અંતર, બરોબર, બંને વચ્ચેનું જે અંતર છે એને આર છે. તો ક્યુ ઇન્ટુ આર ઇઝ ઇક્વલ ટુ આપણું ડાયપોલ મોમેન્ટ. તો હવે આ ડાયપોલ મોમેન્ટ આપણને સમજાઈ ગયું, આની વિશે આપણે આગળ પણ ભણશું ડિટેલમાં, એક યુનિટ છે, બરોબર, પણ અત્યારે આ યુનિટ સમજવા માટે એટલું આપણે ધ્યાનમાં હોવું જોઈએ. હવે કોઈ પણ અણુ છે તે સ્થિર તો છે નહીં, બરોબર, તે ભ્રમણ કરતો હોય છે. તે અણુ શું કરતો હોય છે, ભ્રમણ કરતો હોય છે. હવે આ જે અણુ છે, માનો કે આપણે આગળ જોઈએ કે એક પ્લેન છે, બરોબર, એ પ્લેન પર આપણો અણુ છે. હવે આ જે અણુ છે, માનો કે તે ભ્રમણ કરે છે, આ રીતે ભ્રમણ કરે છે. હવે આ ભ્રમણ જ્યારે કરતો હોય ત્યારે તેની પર એક ડાયપોલ મોમેન્ટ છે, બરોબર. હવે એ ડાયપોલ મોમેન્ટ જે છે, હવે અણુ જ્યારે ભ્રમણ કરે છે ત્યારે શું થાય છે, તેના ડાયપોલ મોમેન્ટમાં થોડો ચેન્જ આવે છે. શું કામ, કારણ કે ડાયપોલ મોમેન્ટ જે છે ચુંબક, સોરી, દ્વિધ્રુવીય ચાક માત્રા, એ કેવી રાશિ છે, સદિશ રાશિ છે, એટલે એની દિશા બદલાય તો તે પણ થોડું વેરિએશન તેમાં જોવા મળશે. અને તેના લીધે આ અણુમાં જે વીજ ઘટક છે તે વિદ્યુત ફિલ્ડ જે ઉત્પન્ન થશે ફરવાને લીધે, એમાં થોડું વેરિએશન આવશે. જે વિદ્યુત ક્ષેત્ર જે બનશે આ ફરવાને લીધે, એમાં થોડો ચેન્જ આવતો રહેશે, બરોબર. હવે જ્યારે આ અણુ ફરે છે, હવે તેના પર જો આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન, બરોબર, એ આપાત કરીએ, જ્યારે આ અણુ પર જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ આપાત કરીએ ત્યારે શું થશે. હવે આનું જે ફિલ્ડ જે છે અને આનું જે ફિલ્ડ છે, આમાં તો રેન્જ ઓફ વેવલેન્થ થઈ છે, બરોબર, પણ એમાંથી એક એવી રેન્જ હશે કે જે રેન્જ આની સાથે, આના વિદ્યુત ક્ષેત્ર સાથે મળશે, સિમિલર હશે આની જેટલી, ત્યારે શું થશે, ત્યારે આ અણુ આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવમાંથી જે ઇલેક્ટ્રોવેવ છે તેનું શોષણ કરશે. ક્યારે, જ્યારે આ બંનેની વિદ્યુત ક્ષેત્રની એનર્જી સરખી થશે. હવે અણુ ફરે છે તેની કોઈ એનર્જી હશે, બરોબર, એને આપણે માનો કે ઈ આર તરીકે દર્શાવીએ. હવે એની એનર્જી પ્લસ આ જે આપણે આપાત કરેલું વિકિરણ છે એની એનર્જી જ્યારે સરખી થશે, બરોબર, માનો કે સ્ટાર્ટિંગમાં આ અણુની એનર્જી, એટલે કે એનર્જી ઓફ રોટેશન આ જગ્યાએ હોય, બરોબર, જેની એનર્જી આપણે નીચેથી આપણે શરૂ કરીએ અને ઉપર જઈએ તેમ એમ માનીએ કે ઉપર જતા વધે છે, બરોબર, તો શું થાય છે, જ્યારે સ્ટાર્ટિંગ ફેઝમાં એની એનર્જી ડાઉન ફિલ્ડમાં આવી છે
તો જ્યારે વિકિરણ આપાત કરીએ ત્યારે તે શું કરે છે, જ્યારે સરખી વેવલેન્થ, જ્યારે સરખી ફ્રિકવન્સી થશે ત્યારે એ એબ્સોર્બ કરશે વિકિરણ, અને વિકિરણ જ્યારે એબ્સોર્બ કરશે ત્યારે આ જે રોટેશનલ એનર્જી છે એમાં શું થશે, વધારો થશે, બરોબર? એટલે તે હાયર સ્ટેટ તરફ જમ્પ કરી જશે, જે રોટેશનલ એનર્જી જે છે તેમાં વધારો થશે. સ્ટાર્ટિંગથી આપણે સમજીએ કે કોઈ પણ અણુ કે જેમાં પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ આવેલું હોય, જો આ વસ્તુ યાદ રાખવાની છે કે કોઈ પણ એવો અણુ કે તેમાં પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ આવેલી હોય, બરોબર, તો જ તે માઇક્રોવેવ સ્પેક્ટ્રમ આપશે. માઇક્રોવેવ સ્પેક્ટ્રોસ્કોપી એની જ થશે, જે એવા જ અણુઓની થશે જેમાં પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ આવેલી હોય. આ પહેલી શરત છે, એ વસ્તુ આપણે યાદ રાખવી પડશે. તો એવો કોઈ પણ એક અણુ આપણે લીધો હોય, તે માનો કે શું કરે છે, ભ્રમણ કરે છે. આ ભ્રમણ કરે છે અને જે ભ્રમણની ઉર્જામાં જે કંઈ ફેરફાર થાય છે એના લીધે જ એનું નામ ભ્રમણીય વર્ણપટ પડ્યું છે, ઓકે. અને તેનું રિજિયન જે છે, આ વિકિરણનું રિજિયન જે છે એ માઇક્રોવેવ રિજિયનમાં છે. 10^3 × 10^10 થી લઈને 3 × 10^12 સુધી હોય છે, બરોબર. તો એની જે રેન્જ છે હર્ટ્ઝમાં ફ્રિકવન્સી હોય છે, તો એ ફ્રિકવન્સી છે તે માઇક્રોવેવ રિજિયનમાં આવેલું છે. માઇક્રોવેવ રિજિયનમાં આવેલી છે તેથી તેને માઇક્રોવેવ સ્પેક્ટ્રોસ્કોપી પણ કહી શકાય. ભ્રમણ સાથે સંકળાયેલું છે તેથી તેને રોટેશનલ સ્પેક્ટ્રોસ્કોપી પણ કહી શકાય, ભ્રમણીય વર્ણપટ પણ કહી શકાય, ઓકે. ઘણા બધા નામ છે, પણ મેઇન સિદ્ધાંત એ છે કે તેની ભ્રમણ ઉર્જા જે છે એમાં વધારો થાય છે. શોષણ શેનાથી, શોષણ કરવાથી. શેનું શોષણ થાય છે, તો વિકિરણનું. ક્યારે? જ્યારે આ ભ્રમણીય વિદ્યુત ક્ષેત્ર અને આનું સમાન હોય ત્યારે શોષણ થશે. શોષણ થશે એટલે તેની રોટેશનલ એનર્જીમાં વધારો થશે, અને જે આપણને વર્ણપટ મળશે એ વર્ણપટ મળશે ભ્રમણીય વર્ણપટ. તો આ એનો મેઇન સિદ્ધાંત છે, બરોબર. હવે આપણે વાંચીએ આગળ શું લખ્યું છે, કે જો પદાર્થના અણુઓ વિકિરણના વીજ ઘટક સાથે આંતરપ્રક્રિયા કરે. આંતરપ્રક્રિયા આપણે જોઈ ચૂક્યા કે જે ભ્રમણ કરે છે તેની ઉપર આપણે વિકિરણનો આપાત કરીએ, વિકિરણ, બરોબર. ત્યારે તે આંતરપ્રક્રિયા કરે એટલે કે પદાર્થના અણુઓ વિકિરણના વીજ ઘટકને ખલેલ પહોંચાડે છે. વિકિરણનો વીજ ઘટક, બે ઘટક આવેલા છે, વીજ ઘટક અને ચુંબકીય ઘટક, તો એમાં વીજ ઘટક સાથે તે આંતરક્રિયા થશે અને પ્રત્યાઘાત રૂપે વિકિરણ શું કરશે, અણુના દ્વિધ્રુવીય ચાક માત્રાને બદલે છે, કે અણુનું જે દ્વિધ્રુવી ચાક માત્રા છે તેમાં ફેરફાર થશે. પરિણામે આપણને જે વર્ણપટ મળશે તે ભ્રમણીય વર્ણપટ મળશે. અને આ જે છે તે માઇક્રોવેવ તરંગોના વિસ્તારમાં છે, જે છે 3 × 10^10 હર્ટ્ઝથી 3 × 10^12 હર્ટ્ઝ સુધીના વિસ્તારમાં છે, તેથી તેને માઇક્રોવેવ વર્ણપટ પણ કહેવાય છે. હવે પદાર્થના આ અણુઓ પર વિકિરણ આપાત કરતા ભ્રમણ શક્તિ સપાટીમાં સંક્રાંતિ જોવા મળે છે, જે આપણે ભણીએ હમણાં જ જોયું, બરોબર, કે જે લોઅર એનર્જી સ્ટેટ પરથી અપર હાયર એનર્જી સ્ટેટ તરફ જાય છે. હવે આ જે સંક્રાંતિ જોવા મળી, શેમાં સંક્રાંતિ જોવા મળી, ભ્રમણ શક્તિમાં. તેથી વિકિરણનું શક્તિનું શોષણ થવાથી ભ્રમણ શક્તિમાં જે ફેરફાર થતો હોવાથી તેને આપણને વર્ણપટ આપશે. તે વર્ણપટ જે છે એને શું કહેવાય, આપણે ભ્રમણીય વર્ણપટ. હવે આ જે ભ્રમણ થાય છે ટોટલ, બરોબર, એ ભ્રમણ ગતિ, જે ભ્રમણ ગતિ છે તે પોતાની ધરી ઉપર ભ્રમણ કરે છે. ક્યાં કરે છે? ધરી ઉપર. આ વખતે ભ્રમણ શક્તિ ફેરફારનું મૂલ્ય લગભગ કેટલું હોય છે? 0.01 કિલો કેલરી પર મોલ છે. સમજાણું? તો આ મેઇન સિદ્ધાંત છે. સિદ્ધાંત શું છે, કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, બરોબર, જે પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ ધરાવતા અણુઓ જ્યારે
પોતાના પ્લેન ઉપર ધરી પર જયારે ભ્રમણ કરતા હોય ત્યારે તે વિદ્યુત ક્ષેત્ર ધરાવે છે અને તેની ઉપર જયારે એ વિકિરણ આપાત કરીએ ત્યારે વિદ્યુત ઘટક જે છે તેની સાથે આંતરક્રિયા કરવાથી શું થાય છે કે જે તેની સાથે આંતરક્રિયા કરવાથી જે રોટેશનલ એનર્જી સ્ટાર્ટિંગમાં જે છે એ રોટેશનલ એનર્જી કેવી થઈ જશે લોઅર પરથી હાયર તરફ જમ્પ લેશે બરોબર એટલે કે શોષણ વિકિરણના શોષણથી તે લોઅર એનર્જી સ્ટેટ તરફથી હાયર એનર્જી સ્ટેટ તરફ જાય છે અને આપણને એક વર્ણપટ આપે છે એ વર્ણપટને ભ્રમણીય વર્ણપટ કહેવાય છે અથવા તો રોટેશનલ વર્ણપટ સ્પેક્ટ્રોસ્કોપી કહેવાય છે અથવા તો માઇક્રોવેવ સ્પેક્ટ્રોસ્કોપી કહેવાય સ્પેક્ટ્રમ વર્ણપટ એટલે કે સ્પેક્ટ્રમ બરોબર અને આ જે આંતરક્રિયા છે એને સ્પેક્ટ્રોસ્કોપી કહેવામાં આવે છે તો આ સવાલ ક્લિયર થઈ ગયો છે તેમ માનું છું જો આ સમજાશે તો જ આગળનું બધું આપણને સમજાવવાનું છે બરોબર જો આ બેઝ આપણો ક્લિયર નહીં હોય તો આગળની કાંઈ વસ્તુ ક્લિયર નહીં થાય બરોબર તો એકવાર ફરીવાર જોઈ લઈએ કે વીજ ચુંબકીય તરંગોનું બનેલું હોય છે અને વીજ ચુંબકીય વાત પ્રમાણે વિકિરણ માં વીજ ઘટક હોય છે અને ચુંબકીય ઘટક હોય છે પછી ડાયપોલ મોમેન્ટની વાત કરીએ આપણે બરોબર હવે તેની વચ્ચે શું થાય છે આંતરક્રિયા થાય અને દ્વિધ્રુવીય ચાક માત્રામાં ફેરફાર થાય અને શોષણના લીધે વિકિરણના શોષણના લીધે આપણને વર્ણપટ મળે છે એને શું કહેવાય છે ભ્રમણીય વર્ણપટ અથવા માઇક્રોવેવ વર્ણપટ